નમસ્તે બાળકો, વિષય ગુજરાતી ધોરણ 2. બાળકો, અહીંયા શું લખ્યું છે કે વધારાના અક્ષરો દૂર કરી ફરીથી લખો. એટલે કે અહીંયા આપણને જે વધારાના અક્ષરો આપ્યા છે એ વધારાના અક્ષરો આપણે દૂર કરી અને વાક્ય લખવાનું છે. તો બાળકો જો આપણે અહીંયા જે વધારાના અક્ષરો આપ્યા છે એ પહેલા આપણે કાઢી દઈશું. એટલે કે હું જેની રીતે લીટી કરું એ વધારાના અક્ષરો છે. તો જો બાળકો, અહીંયા જો બાળકો, મેં અહીંયા વધારાના અક્ષરો છે એ દૂર કરી દીધા છે. તો શું બને છે કે આ દુકાન છે. તો આપણે અહીંયા લખીશું આ દુકાન છે. એવી જ રીતે બાળકો આપણે અહીંયા પણ કરીશું. અહીંયા પણ આપણે વધારાના અક્ષરો દૂર કરીશું. તો એ તો જો બાળકો, અહીંયા જે વધારાના અક્ષરો છે એની નીચે મેં લીટી કરી દીધી છે. તો આપણે એ દૂર કરી અને વાક્ય બનાવવાનું છે. તો મારું, તો આપણે અહીંયા લખીશું મારું નામ નીલુ હતું. પછી બાળકો અહીંયા જુઓ, અહીંયા આપણે વધારાના અક્ષરો દૂર કરી દઈશું. તો જો બાળકો, અહીંયા જે મેં લીટી કરી છે એ વધારાના અક્ષરો છે. હવે આપણે વાક્ય બનાવીશું. બાજરીનો, બાજરીનો રોટલો, રોટલો તૈયાર થયો. પછી બાળકો, અહીંયા પણ આપણે જે વધારાના અક્ષરો છે એને આપણે દૂર કરીશું. તો જુઓ, પ્ર એ વધારાનો છે, ભ્ર પણ વધારાનો છે, પછી ત્ર પણ વધારાનો છે. તો ગોરીયો. પછી બાળકો અહીંયા આપણે જોઈશું તો આ પ્ર છે એ વધારાનો છે, વ્ર વધારાનો છે, ત્ર વધારાનો છે. તો શું થશે બાળકો? રોટલામાં. પછી બાળકો અહીંયા પ્ર વધારાનો છે, કા વધારાનો છે, બેઠો. પછી પ્ર વધારાનો છે અને વ્ર વધારાનો છે, હતો. તો ગોરીયો રોટલામાં બેઠો હતો. આપણે અહીંયા લખીશું ગોરીયો રોટલામાં બેઠો હતો. પછી બાળકો અહીંયા જુઓ, અહીંયા પણ આપણે વધારાના જે અક્ષરો છે એ પહેલા દૂર કરીશું. તો સા અને ડી, તો હું. પછી અહીંયા બાળકો સા ક અને ડી, બી જા. પછી અહીંયા સા ક ડી, આ વધારાના અક્ષરો છે ધોરણ માં. પછી બાળકો અહીંયા સા ક અને ડી વધારાના છે, ભણું. અને અહીંયા બાળકો આપણે સા અને ડી વધારાના છે, શું? હું બીજા ધોરણમાં ભણું છું. તો આપણે અહીંયા લખીશું હું બીજા ધોરણમાં ભણું
પછી બાળકો અહીંયા પણ આપણે વધારાના અક્ષરો દૂર કરીશું. તો ચ ચ ચ ચ ચ અને ચ. આમાં બાળકો ચ છે એ વધારાનો છે. તો કૂતરો દોડે છે, તો આપણે એ લખીશું કૂતરો દોડે છે. બાળકો સૂચના મુજબ કરો. ક થી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. કેરી, કાગળ, કાકા, કાળું, કાપી, કાચ, કાલ. પછી બાળકો કાબર, કાબર. પછી બાળકો કદમ. પછી બાળકો કમળ. પછી બાળકો કલમ. અને પછી બાળકો કાગડો. પછી જો બાળકો અહીંયા શું કીધું છે કે આ શબ્દોમાંથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવી આગળ વધારો. કાકાએ કેરી કાપી, કાકાએ કાગળથી કેરી કાપી, કાકાએ કાગળથી કાચની કેરી કાપી. પછી બાળકો આપણે લખીશું કાગડાએ, કાગડાએ કેરી કાગળથી કાપી. પછી બાળકો કાબરે, કાબરે કાળું કમળ કોતર્યું. તો બાળકો પ થી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. તો આપણે અહીંયા લખીશું પાન, પાક, પવન, પતંગ, પાપડ, પાદર, પેન, પાણી, પાઘડી, પાટલી, પૂનમ, પીપુડી. બાળકો પ થી શરૂ થતા શબ્દો થી વાક્ય બનાવી આગળ વધારો. તો આપણે અહીંયા લખીશું પવને પતંગ પકડ્યો, પવને પાણીમાં પોપટ પાડ્યો, પવને પોપટને પાઘડી પહેરાવી. પાઘડી
पहरी पोपट पादर पहुंचो। पछी बाळको मथी शुरू थता शब्दों याद करीने लखो। मम्मी माटी मग मौसमी माटलू मोर मठ मामा मकर मंदिर माला अने मत। पछी बाळको मथी शुरू थता शब्दों थी वाक्य आवी आगळ वधारो। मम्मी ए मौसमी मोकलावी, मम्मी ए मंदिर मा मौसमी मोकलावी, मम्मी ए मंदिर मा मौसमी ने मत मोकलाव्यू। मम्मी ए माटला मा मंदिर मा मौसमी ने मत मोकलाव्यू। पछी बाळको टुकड़ा भेगा करी वाक्य बनावो। पंखी टवके छे झाड ऊपर, तो बाळको आमाथी सौथी पहेला शू आवशे? तो झाड ऊपर। तो आपणे अहीं लखीशू झाड ऊपर, पछी आवशे पंखी टवके छे। पंखी टवके छे, झाड ऊपर पंखी टवके छे। आकाशमां ચગે છે પતંગ ઊંચે, તો આમાં બાળકો સૌથી પહેલા શું આવશે? તો પતંગ ઊંચે પ તંગ ઊંચે આકાશમાં ચગે છે, આકાશમાં ચગે છે, પતંગ ઊંચે આકાશમાં ચગે છે। પછી બાળકો કોથળામાંથી કાઢી બાજરી, તો અહીંયા બાળકો સૌથી પહેલા શું આવશે? કોથળામાંથી કોથળામાંથી પછી આવશે બાજરી, બાજરી અને પછી આવશે કાઢી। કોથળામાંથી બાજરી કાઢી। પછી બાળકો નહીં ગોર્યો તો દેખાયો જ, તો આમાં બાળકો સૌથી પહેલા શું આવશે? ગોર્યો તો, તો આપણે અહીંયા લખીશું ગોર્યો તો, પછી આવશે દેખાયો જ, દેખાયો જ અને પછી આવશે નહીં। ગોર્યો તો દેખાયો જ નહીં।
કોપટી તોડી સપનાએ રોટલાની, આમાં બાળકો સૌથી પહેલા શું આવશે? સપનાએ, સપનાએ, પછી શું આવશે બાળકો? રોટલાની, રોટલાની, અને પછી આવશે કોપટી તોડી, કોપટી તોડી. સપનાએ રોટલાની કોપટી તોડી. પછી બાળકો મળી ગયો વાહલો મારો ગોર્યો, તો આમાં સૌથી પહેલા બાળકો શું આવશે? મારો. તો આપણે અહીંયા લખીશું મારો, પછી વાહલો, વાહલો, પછી શું આવશે બાળકો? ગોર્યો, ગોર્યો, અને પછી આવશે મળી ગયો, મળી ગયો. મારો વાહલો ગોર્યો મળી ગયો.